નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજું પ્રકરણ યામોનીથી પૂરેપૂરું જોઈ લીધું છે, પણ એકાદ મુદ્દો મને લાગે છે કે ચલાવો જોઈએ, એટલે આજે આ ચલાવી અને આજે જ આ પ્રકરણ પૂરું કરશું. આવતીકાલે આનો ફોર ટેસ્ટ આપીશું અને આની અંદર જ ચોથું પ્રકરણ કદાચ આવતીકાલે જ સ્ટાર્ટ કરી દઈશું. તો આજે સમાન ક્રમયુક્ત જોડ, એટલે કે જ્યારે બે બિંદુઓના યામ સરખા હોય, બરાબર, તો એવું લખી શકાય, જો બે બિંદુઓના યામ સરખા હોય તો તે સમાન ક્રમયુક્ત જોડ બને. જો આ રીતે લખાય કે જો AB અને CD સમાન ક્રમયુક્ત જોડ હોય, સમાન ક્રમયુક્ત જોડ હોય, ઘણીવાર સમાન ક્રમયુક્ત જોડ ના લખ્યું હોય તો સમાન બિંદુઓ છે ક્રમયુક્ત જોડ હોય તો તો શું લખાશે? AB જેટલું શું થશે? C. એનો મતલબ A જેટલો કોણ થશે? C. A બરાબર C ગણાશે અને B બરાબર D ગણાશે. બરાબર, તો સમાન ક્રમયુક્ત જોડની સ્થિતિમાં આવું થશે. હવે આપણે આ મુદ્દો કેમ ચલાવ્યો? તો કે ઘણીવાર X અને Y ની કિંમતો શોધવા માટે આ હોય છે. એક એક્ઝામ્પલ લઈએ કે 2X વત્તા 5 3 અને 5x વત્તા 4 સોરી y વત્તા 4 સમાન બિંદુઓ છે, બિંદુઓ હોય તો x y શોધો. ઘણીવાર આવું થશે. તો આ સમાન બિંદુઓ હશે તો આપણે પહેલા આને આવી રીતે દર્શાવીશું. કઈ રીતે? તો કે 2x વત્તા 5 3 એટલું જ મૂલ્ય કોણનું હશે? 5y + 4. તો સાદો રૂપ આપીએ શું થશે? આના બરાબર 5 થશે. તો લખીશું 2x + 5 = 5 અને 3 = y + 4 થશે. તો 3 = y + 4 થશે. તો 2x = 5 + 5 સામે જશે તો માઇનસ, તો 2x = 5 માંથી 5 જશે તો 0, તો x = 0 / 2 બાજુ આવે તો ભાગ્યા 2, તો x = કેટલી કિંમત મળી? 0. એવી જ રીતે અહીંયા કરીશું તો 3 + 4 આ સાઈડ આવશે તો -4 સામે રહેશે y, 3 માંથી 4 જશે તો માઇનસ 1. તો આ રીતે x નું મૂલ્ય અને y નું મૂલ્ય મેળવી શકાશે. તો આ x અને y ની કિંમત વાળા કદાચ દાખલા પૂછી શકે, એટલે મેં આ મુદ્દો લીધો. જો એક આકડો દાખલો જ ગણી તેવો જ બીજો દાખલો લઈએ. બીજા દાખલામાં સહેજ અલગ રીતનું લખીએ કે 2x + 3 અને 4y વત્તા 1 અને x ઓછા 3 અને સોરી અને કે y ઓછા 4 સમાન ક્રમયુક્ત જોડ હોય, સમાન ક્રમયુક્ત જોડ હોય તો એક્સ વાય શોધો. આવું પણ પૂછાઈ શકે છે. તો પહેલા આપણે એને સમાન બતાવી દઈશું. શું લખીશું? કે 2x - 3 અને 4y વત્તા 1 બરાબર સામે લખીશું x - 3 અને y - 4. ઓકે, 2x + 3. ચાલો તો હવે 2x + 3 બરાબર x - 3, તો 2x + 3 બરાબર x - 3 થશે અને 4y + 1 બરાબર y - 4 થશે. તો 2x + x આ સાઈડ આવે તો માઇનસ x - 3 + 3 સામે જશે તો માઇનસ 3 થશે. તો 2x માંથી x જશે તો 1x, ને બંને માઇનસ છે
સરવાળો થશે x = -12 છે એવી જ રીતના અહીંયા લઈએ તો 4y છે y છે આ સાઈડ આવશે તો -y સામે રહ્યા -4 1 સામે જશે તો -1 તો 4y માંથી y જશે તો 3y રહેશે અને બંને માઈનસ છે એટલે સરવાળો -4 અને માઈનસ 1 -5 થશે તો y = -5 3 તો આ રીતે આજના દાખલામાં પણ x અને y આ રીતે શોધી શકાય છે ચલો જો એક આવો દાખલો લઈ લઈએ 3 x + 4 2 અને 5 3y - 4 આ બંને સમાન બિંદુ હોય તો xy શોધો તો આપણે એને શું કરીશું x + 4 એના બરાબર ડાયરેક્ટ એટલે બિંદુ લખો એ તો લખીએ બેટા 2 = 5 3y - 4 તો x + 4 બરાબર થશે 5 અને 2 બરાબર આના બરાબર આ થશે એટલે 2 = 3y - 4 તો x = 5 છે + 4 સામે જશે તો - 4 તો 5 માંથી 4 જશે તો 1 આવશે એ જ રીતના 2 - 4 આવજો તો + 4 = થશે 3y તો 4 ને 2 6 3y તો ગુણ્યા 6 3 આ સાઈડ હશે તો ભાગ્યા થશે y તો 3 2 6 તો આ રીતે આપણને y નું મૂલ્ય મળશે તો આ રીતે તમામ રીત પૂરી થઈ જાય પણ હજુ પણ એક નાનો દાખલો કાર્તેશિયન ગુણાકાર કરી દો અને આલેખ પત્ર પર બિંદુઓના ચરણ સાથે દર્શાવવું છે તો એ છેલ્લું લઈ લો તો આજનો છેલ્લો દાખલો અને પ્રકરણનો પણ છેલ્લો દાખલો આવતીકાલે ફોર ટેસ્ટ આપીશું પહેલા a અને b આપેલા છે a ના બે પરિણામો છે અને b ના ત્રણ પરિણામ છે એટલે 2 3 6 પરિણામ આપણને a / b ના મળશે તો આજે આપણે પહેલા a / b કરીશું ચાલો તો a છે -1 અને 2 / b છે 0 3 અને -1 બરાબર તો શું થશે હવે તો a / b બરાબર -1 0 -1 3 -1 -1 ત્યાર પછી 2 ની વારી લઈએ તો 2 0 2 3 2 -1 તો આ રીતે 6 પરિણામ મળશે અને એ 6 ને જ આપણે આલેખ પત્ર પર દર્શાવીશું પણ એની પહેલા આપણે એના ચરણો જાણી લઈએ તો પહેલો બિંદુ શું છે -1 અને 0 તો માઇનસ અને 1 0 કાયમ આવશે તો અહીંયા x ની કિંમત આપી છે y ની નથી આપી 0 છે તો જ્યારે પણ જેની કિંમત આપી હોય 1 શૂન્ય હોય તો જે જે આમની કિંમત આપી હોય એને આપણે ધ્યાનમાં લઈશું તો અહીંયા x ની કિંમત આપી છે એટલે x અક્ષ ઉપર હશે તો લખીશું x અક્ષ ઉપર મળશે એ જ રીતે નંબર 2 ત્યાર પછી છે બીજો બિંદુ -1 અને 3 -1 અને 3 તો એક માઇનસ છે એક પ્લસ છે તો એક માઇનસ ને પ્લસ હોય તો કયું ચરણ આવશે યાદ કરો બીજું ચરણ તો આપણે બીજું ચરણ ત્યાર પછી ત્રીજું બિંદુ બંને -1 -1 તો બંને માઇનસ હોય તો કયું ચરણ આવશે ત્રીજું ચરણ ત્યાર પછી 2 0 તો આ વખતે પણ x ની જ કિંમત છે y ની નથી એટલે આપણે લખી શકીશું x અક્ષ પર ત્યાર પછી 2 3 તો બંને પ્લસ છે બંને પ્લસ હોય તો કયું ચરણ આવશે પ્રથમ ચરણ અને છઠ્ઠો ને આપે બિંદુ 2 -1 તો પ્લસ માઇનસ છે કયું ચરણ આવશે ચોથું ચરણ તો આવી રીતના એને દર્શાવીશું સ્ટાર્ટ કરીએ છીએ પહેલા લખી દઈએ 1 2 3 4 -1 -2
माइनस त्रण माइनस एक माइनस बे माइनस त्रण माइनस चार एक बे त्रण चार हवे पहेलो ज बिंदु छे एक्स अक्ष ऊपर एटले आडा एक्स अक्ष ऊपर माइनस एक तो अहींया मळशे माइनस एक अने जीरो जेने आपणे ए बिंदु कहीशुं त्यार पछी बीजो बिंदु छे माइनस एक अने त्रण कयुं चरण बीजुं चरण एटले अहींया जशे माइनस एक अने त्रण तो माइनस एक अने त्रण अहींया मळशे तो माइनस एक अने त्रण बिंदुनुं नाम राखीशुं बी त्यार पछी बंने माइनस त्रीजुं चरण एटले अहींया आवशे x ना पण माइनस एक y ना बी तो y माइनस एक y माइनस एक अहींया मळशे आपणे जेना यहां आपणे शुं लखीशुं माइनस एक ने बिंदुनुं नाम आपीशुं सी त्यार पछी 2 0 फरीथी x अक्ष ऊपर x ना 2 आई गया અહીંયા મળશે તો એના અહીંયા શું લખીશું 2 અને 0 અને બિંદુનું નામ આપીશું D ત્યાર પછી 2 3 પ્રથમ અક્ષનો ચરણમાં છે 2 અને 3 પ્રથમ ચરણ તો x ના 2 y ના 3 x ના 2 y ના 3 અહીંયા મળશે 2 અને 3 તો D પછી કયું નામ આપીશું E નામ આપીશું છેલ્લે 2 માઈનસ 1 તો x ના 2 y ના ચોથું ચરણ x ના 2 y ના 1 અહીંયા મળશે તો ત્યાં આપણે લખીશું 2 અને માઈનસ 1 અને e પછી છેલ્લો બિંદુ f તો આ રીતે આપણે ગુણાકાર ભી થઈ ગયો ચરણ પણ નક્કી થઈ ગયા અને આલેખન પણ થઈ ગયું તમારે આલેખ પત્ર પર જ આનું નિરૂપણ કરવાનું છે તો જ વધારે વ્યવસ્થિત ખ્યાલ આવશે બિંદુ દર્શાવવાની રીત સૌથી અગત્યની છે અહીંયા આ પ્રકરણના આધાર પર જ આનું પછીનું ચોથું પ્રકરણ છે જેની અંદર આલેખો દોરવાના છે જો બિંદુ દર્શાવતા નહીં આવડે તો દાખલા નહીં આવડે તેથી હું જ્યાં સુધી હજુ નવા દાખલા શરૂ નહીં થાય ત્યાં સુધી રોજે રોજ આના બિંદુનું નિરૂપણ અને એના દાખલા આપીશ આજે આટલે રાખીશું નમસ્કાર